જોઈ શકો છો કે વડોદરામાં જે અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની જે રેલી છે તેના પહેલા ગોપાલ ઇટાલિયા અહીં આવી ગયા છે. ગોપાલભાઈ, કેવો માહોલ છે, શું કહેશો? ચાલુ વરસાદે પણ આટલા બધા કાર્યકર્તાઓ, આટલા લોકો પૂરા જોશથી અહીંયા ઊભા છે એ બતાવે છે કે આ વખતે ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે, ભાજપ ઘર ભેગું થવાનું છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે. જે સવારથી જે પોસ્ટર વોર ચાલી રહ્યો છે તે માહોલને શું કહેશો? એ ભાજપનો ડર બતાવે છે. 27 વર્ષની સરકારમાં હોવા છતાંય એટલો બધો ડર લાગે છે કે મુદ્દાની વાત છોડીને બે ફિઝુલ બાતો તરફ જવું પડે એટલે ડરી ગયા. આ જે મુદ્દો ઉઠાયો છે, મુદ્દાનો ખુલાસો કરવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં, શું છે આની પાછળ? કરશે, હમણાં કેજરીવાલજી કરશે. કેજરીવાલ, તમે કઈ કહેશો આ મુદ્દાને લઈને જે ભાજપે સવારથી જ ચાલુ કર્યું છે? ભાજપ વાળા કાયર, નાકામ, ડરપોક, હરામી લોકો છે, એનો શું જવાબ આપવાનો? એમનામાં ઓકાત હોય તો સ્કૂલની વાત કરે, ભાજપ વાળાની ઓકાત હોય તો દવાખાનાની વાત કરે, ઓકાત હોય તો રોજગારની વાત કરે. આ શું વાતો માંડી છે ચૂંટણી ઉપર? જેમની સરકારી નોકરીઓ ઉપર, મોંઘવારી ઉપર, બેરોજગારી ઉપર, સ્કૂલ ઉપર, દવાખાના ઉપર વાત કરવાની ઓકાત નથી, હેસિયત નથી, નિયત નથી, એટલે આવી બધી ફાલતુની ચર્ચાઓ કરે છે. આવી જાય છામી ચાતીએ મરદના દીકરા હોય તો આવે સ્કૂલ ઉપર ચર્ચા કરે, અમે કેટલું પાણી છે માપીએ. ગોપાલભાઈ, તમારી ભાષા પર લોકો સવાલ ઉઠાવે છે, તમે જે ભાષાના શબ્દોના પ્રયોગ કરો. ભાજપવાળા જેવી ભાષા તો ફાવે નહીં, એટલે એની જેટલી હલકી ભાષા અમને ફાવતી નથી એટલે અમે આટલું જ બોલી શકીએ. આજે કેટલી વાર લાગશે અરવિંદ કેજરીવાલને અને કેવું આ રોડ શો સમય પ્રમાણે અને કાર્યક્રમ ધીરે ધીરે રહેશે? સમય તો એમએ મોડું થઈ ગયું છે, એમએ 27 વર્ષ મોડું છે, 5 મિનિટ વધારે મોડા ભેગું મોડું. સમય રૂટ બિલકુલ ફિક્સ, જે નિયમ પ્રમાણે કાર્યક્રમ રહેશે. ના થઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા ગોપાલભાઈ, જે કહી રહ્યા છે કે જે આ સમગ્ર કાર્યક્રમ થયો છે તે કાર્યક્રમમાં જે રીતે સંપૂર્ણ ઘટનાક્રમ થયો છે તેમની પર પણ તેમણે નિવેદન આપ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગઈકાલથી ભારતીય જનતા પાર્ટી જે વિડીયોના મુદ્દે, ધર્મના નામે, ભગવાનોના અપમાનના મામલે જે મુદ્દો ઉઠાવ્યો છે તેમની પર કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે અને તેમણે કીધું છે કે એનો જવાબ કેજરીવાલ આપશે. સૌથી મોટો સવાલ એ છે કે આ વાતને 24 કલાક થઈ ગયા છે પણ અત્યાર સુધી આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ એવું નિવેદન નથી આવ્યું કે એને કાઉન્ટર કરી શકે કે એનો ખુલાસો કરી શકે. કેમેરામેન શ્યામ સોનવણે સાથે મનોજ શર્મા, લોકસત્તા જનસત્તા માટે.